તમારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે લીલા ચણાની સબ્જી બનાવી તમારી સાથે રેસીપી શેર કરું. ચારે પરી ગયું તેલ મૂકી દીધું અને મારી લસણ, ટામેટા અને સૂકી ડુંગળી. સરસ આને શેકી લઈએ. ચણા આપણા બોઇલ કરીને મૂકેલા છે, ખાલી આ મસાલો મેઇન આપણો મસાલો છે. મસાલો સરસ સોતે થઈ જશે તો ચણાની ટેસ્ટ ઓર વધારે આવે. સાથે સાથે આપણે મસાલો પણ કરી લઈએ. હળદર, ગરમ મસાલો, ધાણા જીરું, આજે લાલ લીલા મરચાં નથી નાખ્યા તો બે ચમચી લાલ મરચું નાખીશું. થોડી હિંગ, ચણા બાફતી વખતે મીઠું નાખ્યું હતું એટલે થોડુંક મીઠું નાખીશું. આપણે બધો મસાલો સરસ આપણે શેકી લઈએ. અત્યારે સિઝનમાં અડદની દાળ ભરવાની સિઝન ચાલી રહી છે. બનતા સુધી 130 રૂપિયાના ભાવે મેં 7 કિલો દાળ લીધી. અત્યારે કદાચ વધઘટ થતી હશે એટલે મેઇન સિઝન અત્યારે છે અડદની દાળ, મગની દાળ અને બે જાતની મગની દાળ અને પોતરાવાળી અને પોતરા વગરની અને અડદની દાળ. અત્યારે દિવાળી પછી મગ અને અડદ બધું સારું એવું નીકળતું હોય છે તો એનો ભાવ રિઝનેબલ હોય છે. તો તમારે સિઝનમાં અત્યારે ભરવાની હોય તો અત્યારે જ લઈ લેવી જોઈએ અને સિઝન જાય પછી તો ખૂબ એનો ભાવ વધી જતો હોય છે. મેં તો ભરી દીધી, તમારે બાકી હોય તો ચોક્કસથી લઈ લેજો. આનામાં આપણે સોલે ચણાનો મસાલો નાખીશું 1.5 ચમચી જેટલો, જે મેઇન ટેસ્ટ છે આ સોલે ચણામાં આવશે. સરસ મસાલો આપણો થઈ ગયો છે. આના અંદર ચણા આપણે લીલા ચણા બોઇલ કરી નાખ્યા હતા તે નાખી દઈએ. અત્યારે આવા સિઝનમાં ચણા મળતા હોય તો એક બે વખત આવી રીતે સબ્જી બનાવીને ખાઈ લેવામાં ખૂબ મજા આવતી હોય છે. તમે પિકનિકમાં જતા હોય તો અને રસો કર્યા વગર આવી સબ્જી બનાવો તો ખાવામાં બહાર બહુ જ મજા આવતી હોય છે. અમે નાના હતા તો અમારા મમ્મી પપ્પા અમને 26 જાન્યુઆરી બરોડા અમને કમાડીબાગમાં લઈ જતા હતા. ત્યાં ઘણી સરસ બધું જોવાનું હોય અને સારા એવા સ્ટોલ નાખેલા હોય એટલે અમને જોવાની ખૂબ મજા આવે. તમે બરોડાના હશે તો તમે લોકો પણ આવા જતા હશો, અમને તો ખૂબ મજા આવતી હતી. અને આવી રીતે ઘરેથી અમે જમવાનું બનાવી અને કમાડીબાગમાં અમે જઈને બેસતા અને બહુ ફરતા. બરોડાની યાદ અમને ખૂબ તાજી કરાવે છે. જો વાતો વાતોમાં આપણા ચણા મસ્ત થઈ ગયા છે, વિશાળને ડબ્બામાં ભરવાના છે એટલે અમે પાણી નહીં નાખીએ. પછી અમારે ખાવા માટે અમે થોડુંક રસો કરી અને ઉપયોગ કરીશું. અમારા સોલે ચણા તમને કેવા લાગે કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બોલ બોલ, અમારે તે વાસણ છે કેવા લાગે કોમેન્ટ? એ તે વાસણ છે બેટો. ચલો ભાઈ, મસ્ત સબ્જી રેડી થઈ રહી છે. ધન્યવાદ ભાઈ, સોસાયટીમાં આટો મરાવીને આવ્યો છું. બા 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 કરતે દે દેશી ચણા બની ગયા તું? દેશી નહીં તો લીલા ચણા. એટલે લીલા દેશી કેવાય? મસ્ત સબ્જી રેડી થઈ જશે. જમવાનું ડુંગળી સમારી દીધી, વારું દીધા. વાહ,
ડુંગળી એ સમારી દીધી છે. આજે હવે 26 જાન્યુઆરી અને કાલે તો જોરદાર ટ્રાફિક હતો અમદાવાદથી લઈને મહેસાણા સુધી, જબરજસ્ત ટ્રાફિક હતો. આજે કદાચ ટ્રાફિક નહીં નડે એવું પણ લાગે છે, કારણ કે લોકોએ શું કર્યું ખબર છે, રજાઓ વધારે પાડી દીધી. શનિવારની રજા, ત્રીજો ચોથો, હા ચોથો શનિવારની રજા બેંકમાં અને રવિવારની રજા, એટલે સલંગ ત્રણ રજા લોકોને મળી જાય. એટલે બધા પોતાના ઘરે જતા હોય કે ભાઈ પોગ્રામો ગોઠવતા હોય બહાર ફરવાનો, રોજ કે અમારે તો ફરવા બરવા બધું જતું રહીએ. હા રુચિતા કે તમારા શેઠે આજે રજા ના આલી, હું તો મારો શેઠિયો કદી રજા આલેવો નહીં, તો 365 દાડા કઈક ને કઈક દોડા દોડા કરે છે. મારા શેઠ બહુ વિચિત્ર છે ને જનુ, એ જનુ અમારા હોટલમાં ખાવાનું બંધ થઈ ગયું, ફરવાનું બંધ થઈ ગયું, બધામાં બકરી ડબ્બામાં આવી ગયા. એના બે મેજર રીઝન, એક મારું અને એક ભાવેશનું. એમાં મારું તો સૌથી વધારે અને ભાવેશનું વળી ચલો 3 કલાક છે, 2 કલાક એટલે મમ્મી ને તકલીફ નહીં. હા પણ કઈ મમ્મી ને આજથી રજા રજન, હા મમ્મી તારા આજથી રજા આવી ઓહો, કારણ કે બધું ઓટો મોડ ઓટો મોડ બધું સેટઅપ કરી રહ્યા છે ને, એટલે એક વસ્તુ છે કે આપણે હે ને કદાચ આપણા પાસે 10 રૂપિયા આવી રહ્યા છે બરાબર, અને આપણે એમાંથી 2 રૂપિયા આપણા હાથમાં આપણી મજૂરીના ગણતરી કરીએ છીએ. હવે 2000 રૂપિયા કમાવા માટે આપણે બીજા 10 રૂપિયા ખોઈ રહ્યા છે, તો ભાઈ શું કરે? 10 રૂપિયા આપી દેવા કોક ને બીજા ને, ના એ 2 રૂપિયા આપણે કમાઈએ છીએ બીજા ને આપી દો. આપણે એને જગ્યાએ બીજું આપણું જે કામ ચાલુ છે કરું, પેલા 7-8 રૂપિયા 7 રૂપિયા જે બીજા વધશે આપણા બરાબર છે, તો એ વસ્તુ આપણે આપણા હાથમાં તો આવ્યા ને, એટલે અહીંયાથી હું ધીરે ધીરે છોડું. જોરદાર પપ્પા, વટ તમારો ભાઈ, વટ 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 ખરો કોણ? હા પપ્પા એવડો તમે મસ્ત ફોટો પાડું, ચલો હરો આ તો પપ્પા નો ફોટો સેશન કરીએ. ચલો જો ભાઈ પપ્પા નો તારા મસ્ત ફોટો સેશન ચાલી રહ્યો છે. હા 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 હા, અમે તારા પડાવો છો ફોટો. હા બસ પપ્પા ઓકે ડન. અમારા ઘરમાં જો આ રીતે ખાવાનું થઈ જાય પછી પણ ભજીયાનો ઓર્ડર આવે, આ રીતે ભજીયા પણ બની જતે છે. સવારે જમવાનું સરસ ચણાનું શાક જો બનાવ્યું, બજારમાંથી આવ્યા પછી મને કે હવે ભજીયા ખાવા, ના બનાવીએ તો કજિયા થાય, એટલે આપણે ભજીયા બનાવવા જરૂરી છે. અમારા ઘરમાં આવું થાય છે, તમારા ઘરમાં પણ આવું થાય છે, કોમેન્ટમાં ચોક્કસ કહેજો. ચલો ભાઈ અત્યારે મારી સોસાયટીમાં ત્યારે ખુશી નામની છોકરીનો જન્મદિવસ છે, તે નિમિત્તે અહીંયા સરસ મજાની પાર્ટી ચાલુ છે. તો અરે અત્યારે દાલ બાટીનો પ્રોગ્રામ છે, બધા જમવાનું એ ચાલુ કરી દીધું છે. હા બેટા, હા જનુ આવી બાટી, પાપડ, મીઠા ભાત, લસણની ચટણી અને સલાડ અને પછી રાઈસ અને કઢી, સમ સરસ મજાનો પ્રોગ્રામ કરીએ. અહીંયા શું લેવા જાય, શું લેવા જાય? મારે નહીં આવું, તો દાળ પતી ગઈ ને તો કે પાપા હું લઈ આવું, જા લેતી આવું, જા લેતી જાઉં. તો મારી દીકરી છે ખાને ચકલી મારી. હા ચાલ.
જે કરો અત્યારે છે ને જાગરણ નો પ્રોગ્રામ છે, અત્યારે 11 વાગે ચાલશે. જેમાં મહેસાણા તો બહુ ઓછી જગ્યા જોવા મળે છે. સરસ મજાનું આયોજન કરી દઉં, બધા હું પહેલી વખત જોઉં છું. ચલો
મે બેન અત્યારે વળી જાગરણ જોવા બેઠા છે, એને ઊંઘ આવતી નથી. આજે રૂચિતા જોડે જોડે જાગરણ કરવાની છે. અમે કદી આવું જાગરણ જોયું નથી. બોલો આજે વળી જાગરણ જોઈએ. ત્યાં જોવાનું બેટા હે? અને હું તો આવો છો પણ ઊંઘું ઊંઘું નહીં. Oh, my God.
એટલે ભજન છે ના 3-4 વાગે ભજન હેડવા ને મમ્મી જાગરણ 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 એને કહેવાય. હમ અત્યારે 11:30 સોરી 10:30 વાગ્યા છે. મમ્મી બધા લેટ આવ્યા તો 26 જાન્યુઆરી થી એટલે ઘરા કોને ના કેવી પડી કે ભાઈ હવે શાંતિ થી જઈને ઉઈ જાવ કાલે આવજો બોલા હવે અમને ઘેર જવા દો. ધણવી મેહોણા લેકો બોલે છે ઓ વ કોની ભાષા આજુબાજુમાં કોઈ બોલતું હોય એવું બોલતો હોય સાચી વાત. ઇલા બેન આપણે જે ફાવે આ વાસણો વાપરો અત્યારે અરે વાસણો મૂકો યાર છોડ બદલીએ બદલીએ વાસણ વાસણ. વિશાલભાઈ માસીને કહો બાજરીની પાપડી ખીચિયા બનાવે મારા જેવા ડાયાબિટીસના દર્દીને પણ ખાઈ શકે. બીજું ખાસ ખીચિયા માટે તો તમે મેં તમને બરોડામાં એક વિડીયો બનાવ્યો હતો એ જુવારના લોટના જે આપણે પુડલા બનાવ્યા હતા એ પણ તમે ખાઈ શકો ડાયાબિટીસવાળા માટે ખૂબ એકદમ હેલ્ધી અને સારા એવા. બાજરીના નાખો બાજરીનો લોટ નાખો કાં જુવારનો લોટ નાખો એ પુડલા પણ રોજ તમે સવારમાં ચા સાથે પણ ખાઈ શકો મજા આવે તમને ખાવાની. એટલે કહે છે કે તમે ખીચિયા બનાવો બનાવે ડાયાબિટીસના દર્દીઓ માટે અમે ભાઈ જોઈએ. અમૂલભાઈ રહે છે અમેરિકા એટલે બધું ગુજરાતના ફૂડ બરોબર બનવું યાદ આવે છે. કાલે કોણ કવિતાબેનની હેપી મેરેજ એનિવર્સરી કવિતાબેન ખૂબ ખુશ રહો આખું વર્ષ તમારું ખૂબ સારું જાય જીવન ખૂબ સારી એવી પ્રગતિ કરો. વિશ યુ મેની મેની હેપી મેરેજ હેપી મેરેજ એનિવર્સરી. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તી સાથે ત્યાં સુધી અમને આપો રાજા જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં. રાધે 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 રાધે.